ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારતા આપણે પ્રકરણ નંબર 6 માં જઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે 55 નંબરના પેજ ઉપરનો કોષ્ટક આપ્યો છે, તેને આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો તો જુઓ, કોષ્ટક આપ્યો છે અને કહ્યું છે કે તમે 12 ને અલગ અલગ રીતે ગુણાકાર કરીને મેળવી શકો છો. તો આપણે દરેક સંખ્યાને એવી રીતે ગુણાકાર કરીને મેળવી શકીએ છીએ. ચાલો તો આપણે ગુણાકાર કરીએ. તો જુઓ, અહીં એક છે તો એક એકુ એક, હવે એક જ લેવાના ને બે ને લેવાના. એક દુ દુ, એક તાલી ત્રણ, એક ચોકુ ચાર, એક પાંચુ પાંચ, એક છકુ છ, એક સાતુ સાત, એક આઠુ આઠ, એક નવુ નવ અને એકે દાન દસ. હવે એક ને અગિયાર સાથે ગુણતા અગિયાર એકુ અગિયાર, બાર ને એક સાથે ગુણતા બાર એકુ બાર. ઊંધું પણ બોલી શકાય. ચાલો હવે બે એકુ બે, ઉપરનું લેવાનું હે ને. બે દુ ચાર, બે તાલી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે પંચા દસ, બે છ પાંચ, મળી જ ગયેલા છે. બે સત્તા ચૌદ, બે અને અઠા સોળ, બે નવા અઢાર, બે દાન વીસ. એવી રીતના અગિયાર દુ બાવીસ અને બાર દુ ચોવીસ. થયું ને? એટલે કે બે ને બાર વડે ગુણતા ચોવીસ મળશે. હવે ત્રણનો ગયો અને એક, એકની કોલમમાં ત્રણ એકુ ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તાલી નવ, ત્રણ ચોક બાર છે જ, ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર, ત્રણ સત્તા એકવીસ, ત્રણ અઠા ચોવીસ, ત્રણ નવા સત્તાવીસ અને ત્રણ દાન ત્રીસ. અને અગિયારને ત્રણ સાથે ગુણીશું તો અગિયાર તાલી તેત્રીસ અને બાર તાલી છત્રીસ થશે ને. ચાલો હવે ચારનો ગણ્યું. ચાર એકુ ચાર, ચાર દુ આઠ, ચાર તાલી બાર, ચાર ચોક સોળ, ચાર પંચા વીસ, ચાર છ ચોવીસ, ચાર સત્તા અઠ્ઠાવીસ, ચાર અઠા બત્રીસ અને ચાર નવા છત્રીસ, ચારે દાન ચાલીસ. ચારને અગિયાર સાથે ગુણીએ તો અગિયાર ચોક ચુમ્માલીસ અને બારને ચાર સાથે ગુણીએ તો બાર દૂ ચોવીસ, બાર ત્રણ છત્રીસ, બાર ચોક અડતાલીસ. ચાલો એવી રીતના જ પાંચનો ઘડ્યો. પાંચ એકુ પાંચ, પાંચ દુ દસ, પાંચ તાલી પંદર, પાંચ ચોક વીસ, પાછું પાછું પચીસ, પાંચ છ ત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, પાંચ અઠા ચાલીસ, પાંચ નવા પિસ્તાલીસ અને પાંચે દાળ પચાસ. હવે અગિયારને પાંચ સાથે ગુણીએ તો અગિયાર પંચા પંચાવન અને બારને પાંચ સાથે ગુણીએ તો બાર પંચા સાઠ. ચાલો હવે છનો ગયો. છ એકુ છ, છ દુ બાર, છ તાલી અઢાર, છ ચોક ચોવીસ, છ પંચા ત્રીસ, છ છમ છત્રીસ, છ છમ છત્રીસ, છ સત્તા બેતાલીસ, છ છમ છત્રીસ, છ સત્તા બેતાલીસ, છ અઠા અડતાલીસ, છ નવા ચોપન અને છ એ દાન સાઠ. ચાલો અગિયારને છ સાથે ગુણતા અગિયાર છ છાસઠ અને બારને છ સાથે ગુણતા ઘડિયો બોલો બાર છ બાર એકુ બાર, બાર દુ ચોવીસ, બાર તાલી છત્રીસ, બાર ચોક અડતાલીસ, બાર પંચા સાઠ ને બાર છ બોતેર, બાર છ બોતેર. ચાલો હવે સાત એકુનો ગણ્યો તો સાતને એક સાથે ગુણતા સાત, સાત દુ ચૌદ, સાત તાલી એકવીસ, સાત ચોક અઠાવીસ, સાત પંચા પાંત્રીસ, સાત છ તેતાલીસ, સાત પંચા પાંત્રીસ, સાત છ તેતાલીસ, સાત્યુ સાત્યુ ઓગણપચાસ, સાત અઠા છપ્પન, સાત નવા ત્રેસઠ અને સાતે દાળ સિત્તેર, અગિયાર સત્તા સિત્તોતેર અને બાર સત્તા ચોર્યાસી, બાર સત્તા ચોર્યાસી. બરાબર છે ને? બોલીને જોઈ લેવાનો ગર્યો. બાર સત્તા ચોર્યાસી. ચાલો હવે આઠનો ગર્યો. આઠ એકુ આઠ, આઠ દુ સોળ, આઠ તાલી ચોવીસ, આઠ આઠ તાલી ચોવીસ, આઠ ચોક બત્રીસ, આઠ પંચા ચાલીસ, આઠ છ અડતાલીસ, આઠ સત્તા છપ્પન, આઠ આઠ્યું આઠ્યું ચોસઠ, આઠ નવા બોતેર અને આઠે દાળ એંશી અને અગિયારને આઠ સાથે ગોળતા અગિયાર અઠા અઠ્યાસી, બાર અઠા છન્નું હે ને. ચાલો નવ એકુ નવ ગણ્યો. એ જ રીતે નવ એકુ નવ, નવ દુ અઢાર,
નવ ચાલીસ સત્તાવીસ, નવ ચોક છત્રીસ, નવ પંચા પિસ્તાલીસ, નવ છોક ચોપન, નવ સત્તા ત્રેસઠ, નવ અઠા બોતેર, નવ અઠા બોતેર, નવે દાર નવ્યું નવી એક્યાસી, નવે દાર નેવ, અને અગિયાર ને નવ સાથે ગુણતા અગિયાર, નવા નવ્વા, બાર ને નવ સાથે ગુણતા બાર, નવા એકસો આઠ. ચા હવે દસ નો ગણ્યો બોલીએ તો દસ ને એક સાથે ગુણતા દસ એકુ દસ, દસ દુ વીસ, દસ ચારે ત્રીસ, દસ ચોક ચાલીસ, દસ પંચા પચાસ, દસ છમ સાહીઠ, દસ સત્તા સિત્તેર, દસ અઠા એંશી, દસ નવા નેવું, હે ને દસે દાન સો. અને હવે અગિયાર ને દસ સાથે ગુણતા અગિયારે દાન એકસો દસ થયું. હવે બાર ને દસ સાથે ગુણતા બારે દાન એકસો વીસ. ચાલો હવે તે અગિયાર એકુ નો ગુણ, અગિયાર એકુ અગિયાર, અગિયાર દુ બાવીસ, અગિયાર તારી તેત્રીસ, અગિયાર ચોક ચુમ્માલીસ, અગિયાર પંચા પંચાવન, અગિયાર છમ છસઠ, અગિયાર સત્તા સિત્તોતેર, અગિયાર અઠ્યાસી, અગિયાર નવા નવ્વાણું, અગિયારે દાન એકસો દસ, અને અગિયારે દાન એકસો દસ. હવે અગિયાર આવ્યા તો અગિયાર અગિયાર એકસો એકવીસ, હે ને અગિયાર ને અગિયાર સાથે ગુણીએ તો એકસો એકવીસ આવે, પણ બાર ને અગિયાર સાથે ગુણવું હોય તો કેવી રીતના કરીશું તો તમને નહીં આવે, તો આ રીતે કરવાનું બરાબર. બાર ને અગિયાર સાથે ગુણવાનું તો કેવી રીતના, બે સંખ્યા હોવાથી એક મન શૂન્ય મૂકવાનું, એક દુ દુ એક એકુ એક, એક દુ દુ અને એક એકુ એક, શું આવશે જુઓ એકસો ને બત્રીસ. અને આવું પણ નહીં આવડે, આવું પણ નહીં કરવું થાય, એકસો એકવીસની અંદર બીજા અગિયાર ઉમેરવાના, જો અગિયાર ઉમેરતા શું થાય, એક અહીંયા ઉમેરાય ને એક અહીંયા, એક ને એક બે, બે ને એક ત્રણ, થયું ને એવી રીતના થાય. ચાલો હવે આગળ, બાર એકુ બાર, બાર દુ ચોવીસ, બાર તાલી છત્રીસ, બાર તાલી છત્રીસ, બાર ચોક અડતાલીસ, બાર પંચા સાહીઠ, બાર છમ બોતેર, બાર છમ બોતેર, બાર સત્તા ચોર્યાસી, બાર અઠા છન્નું, બાર નવ્વા એકસો આઠ, બારે દાન એકસો વીસ. હવે બાર ને અગિયાર સાથે ગુણીએ તો બાર ને અગિયાર સાથે ગુણીએ તો શું આવશે, તો બાર ને અગિયાર સાથે ગુણ્યા તો શું આવેલા અત્યારે એકસો ને બત્રીસ, હે ને. ચાલ હવે બારા બારા બાર અને બારને ગુણીએ તો બારને બાર ગુણતા બારને બાર ગુણીએ તો બારા બારા એકસો ચુમ્માલીસ, હે ને. આ એકસો વીસની અંદર જો અગિયાર ઉમેરીએ તો જોઈ જોવાના, બાર ઉમેરવાના છે આપણે તો, એટલે બાર આ રીતે ઉમેરાય તો થયું ને. જુઓ હવે આ આપણું કોષ્ટક તૈયાર છે, એટલે કે આ રીતે આપણે અવયવો હવે શોધી શકીએ, કે બારના અવયવો શોધવા હોય તો એકદમ આસાનીથી શોધી શકાય, કેવી રીતના. ચાલો જો બારના અવયવો શોધતા તમને શીખવું, કયા કયા ઘડિયામાં બાર આવે છે તો અત્યારે પકડાઈ જશે, જે સંખ્યા બાર બાર છે ત્યાં રાઉન્ડ કરો. એક તો અહીંયા બાર છે બરાબર, એક અહીં બાર છે, જુઓ આની જોવાનું, આ ઉપરનું કોલમ તો આપણે આપ્યું છે માહિતી માટે, આ એક. ચાલો બીજા પણ બાર મળ્યા, ત્રીજા પણ બાર મળ્યા, ચોથા પણ બાર મળ્યા, છના ખાનામાં બાર મળ્યા, અને બારના ખાના, એટલે બારના કેટલા અવયવો છે જો, એક બે ત્રણ ચાર છ અને બાર, આટલા બારના અવયવો છે. આ રીતે આપણે બીજી સંખ્યાને પણ શોધી શકીએ કે કોના કેટલા અવયવો છે. વિદ્યાર્થી મિત્રો હવે આ જ કોષ્ટક પરથી આપણે બીજી સંખ્યાઓના અવયવો શોધતા શીખીએ. તો પહેલું કીધું છે કે દસના અવયવો શોધો. ચાલો જે ઘડિયામાં દસ આવતા હોય ત્યાં આપણે દસના અવયવો આસાનીથી શોધી શકીશું. જો આ એકના ઘડિયામાં દસ આવે છે, એકે દાન દસ. ચાલો બેના ઘડિયામાં આવે છે, જુઓ, હા જુઓ બેના ઘડિયામાં દસ આવ્યા, એટલે બે પંચા દસ, ઓકે બે પંચા દસ, એટલે બેના ઘડિયામાં અને પાંચના ઘડિયામાં, બંનેના ઘડિયામાં ગણાશે, છતાંય હજુ આગળ પાંચનો ઘડિયો આવશે. ચાલો ત્રણના ઘડિયામાં નથી, ચારના ઘડિયામાં નથી, જો પાંચના ઘડિયામાં આવ્યો દસ, છે ને. ચાલો હવે આગળ નથી, હવે કોના ઘડિયામાં આવશે તો દસના ઘડિયામાં. જો કઈ કઈ જગ્યાએ દસ મળ્યા તમને, આ એકના ઘડિયામાં, પછી બેના ઘડિયામાં, પછી પાંચના ઘડિયામાં અને દસના ઘડિયામાં, એટલે દસના અવયવો મળ્યા એક બે પાંચ અને દસ, આ એના અવયવો થયા.